ત્રિકોણ એબીસીમાં એક બાજુ છે એ પાંચ પોઈન્ટ પાંચ સેન્ટીમીટર છે અને હું થોડો નિયમ બદલાવું છું આ વખતે હું તને ખૂણાનું માપ આપું છું તો અહીંયા એક ખૂણો છે એ પાસઠ અંશનો છે અને તારે અહીંયા જો એવો ત્રિકોણ બનાવવાનો રહેશે મેં તને એક બાજુની લંબાઈ પાંચ પોઈન્ટ પાંચ સેન્ટીમીટર આપી છે અને ખૂણો છે એ પાસઠ અંશનો આપ્યો છે હા પ્રયત્ન કરું છું પરંતુ જો એક બાજુનું માપ ખબર હોય અને પાસઠ અંશનો ખૂણો હોય તો આ પ્રકારના તો હું ઘણા બધા ત્રિકોણ બનાવી શકું છું જેમ કે આ ત્રિકોણ છે કાટકોણ ત્રિકોણ છે આ બીજો ત્રિકોણ છે અને અન્ય આવા ઘણા બધા ત્રિકોણ હું આ માપ સાથે બનાવી શકું છું આટલું પૂરતું નથી મારે હજુ કેટલીક માહિતી જોઈએ છે વધુ માહિતીની જરૂર પડશે એક બાજુની લંબાઈ પાંચ પોઈન્ટ પાંચ સેન્ટીમીટર બીજી બાજુની લંબાઈ ત્રણ પોઈન્ટ ચાર સેન્ટીમીટર અને બંને વચ્ચેનો જે ખૂણો છે એનું માપ છે પાસઠ અંશ અચ્છા મને લાગે છે આટલી માહિતી પૂરતી છે હું પ્રયત્ન કરું છું કે આ પ્રકારની માહિતી પરથી ત્રિકોણની રચના કરું જે તે બતાવેલા ત્રિકોણને અનુરૂપ હોય તો માહિતી પ્રમાણે અહીં એક રેખાખંડ બીસી કે જેનું માપ પાંચ પોઈન્ટ પાંચ સેન્ટીમીટર લીધું છે અને માપ ખૂણો બીસીએ પાસઠ અંશ લઉં છું એવી જ રીતે રેખાખંડ એસી તેનું માપ ત્રણ ચાર સેન્ટીમીટર છે આટલી માહિતી પરથી હું તે બતાવેલા ત્રિકોણને અનુરૂપ ત્રિકોણની રચના કરું છું તો સૌ પ્રથમ હું ત્રણ પોઈન્ટ ચાર સેન્ટીમીટરનું માપ પરિકરની મદદથી લઉં છું જેની મદદથી હું ત્રણ પોઈન્ટ ચાર સેન્ટીમીટરે એક બિંદુ મેળવી શકું તો અહીં ત્રણ પોઈન્ટ ચાર સેન્ટીમીટર માપ લઈને હવે હું કેન્દ્ર સી રાખીને એક ચાપની રચના કરું છું ત્યારબાદ સીને કેન્દ્ર રાખીને કોણ માપકની મદદથી તો પાસઠ અંશનો ખૂણો આ હું માપું છું હવે મને ત્રિકોણના ત્રણ બિંદુઓ મળી ગયા છે આ ત્રિકોણના ત્રણ બિંદુઓને હું જોડીને ત્રિકોણની રચના કરું છું તો આ ત્રણ બિંદુઓને જોડતા જે ત્રિકોણ મળ્યો છે એને આપણે જોઈએ કે તે આપેલા ત્રિકોણ સાથે એકરૂપ છે કે કેમ ખૂબ સરસ આ ત્રિકોણ બનાવવા માટે તે બાજુ ખૂણો અને બાજુ એમ ઉપયોગ કર્યો છે હવે તું જો એ પહેલાં ત્રિકોણને એકરૂપ બને છે એ તો એ પહેલાં ત્રિકોણની ઉપર એ ત્રિકોણને મૂકી જો આ ત્રિકોણની ઉપર આ ત્રિકોણ એકદમ બંધ બેસતો રહે છે માટે આ તમે આપેલા ત્રિકોણનું નકલ થઈ શકી છે તો આપણે શરતને શું નામ આપશું આ શરત માટે આપણે બાજુ ખૂણો અને બાજુનો ઉપયોગ કર્યો છે એટલા માટે આ શરતને આપણે એકરૂપતાની બાખુબાની શરત એવું નામ આપશું તો એકરૂપતાની બાખુબાની શરત આ પ્રમાણે થશે કે જો આપેલ સંગતતા માટે એક ત્રિકોણની બે બાજુ અને તેમની વચ્ચેનો ખૂણો બીજા ત્રિકોણની બે અનુરૂપ બાજુ અને વચ્ચેના ખૂણા સાથે સમાન હોય તો તે બે ત્રિકોણ એકરૂપ ત્રિકોણ કહેવાય